વોર્મલી વેલકમ ધિર સ્ટુડન્ટ્સ ઇન શ્રી જી એમ પટેલ કન્યા વિદ્યાલય આજે આપણે ધોરણ અગિયારમાં યુનિટ ટુ રીડ વન ઓટોફેબ ટેકનોલોજી વિશે ભણીશું ઓટોફેબ ટેકનોલોજી એ એવો યુનિટ છે કે જેમાં મનુષ્યો તેમની પાસે રહેલી વસ્તુઓથી સંતુષ્ટ હોતા નથી તે દર્શાવ્યું છે કમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન એટલે ઓટોફેબ આ પ્રક્રિયામાં નકામી ચીજવસ્તુઓમાંથી ત્રિપરિમાણક વસ્તુઓનું સર્જન કરી શકાય છે આ ઉદ્યોગના ઘણા લાભ હોય છે ઓટોફેબ પદ્ધતિઓના વિકાસથી કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે અદ્યતન ઓટોફેબ મશીન પરમાણુ રચનાને બદલી ગમે તે અન્ય વસ્તુઓમાં પરિવર્તિત કરી શકશે ઓટોફેબ એક ચમત્કારિક ઔદ્યોગિક ક્રાંતિ છે જેમાં તે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરશે અને કૃત્રિમ રેશા પાવડર તેમજ અન્ય કાચા પદાર્થોનો ઉપયોગ કરી અને કમ્પ્યુટરની ડિઝાઇન દ્વારા તેમાં માર્ગદર્શન મેળવવામાં આવશે ઓટોફેબમાં ગ્રાહકને સહસર્જક કહેવામાં આવશે અને તે પોતાની જરૂરિયાત મુજબ ઉત્પાદકતાની ડિઝાઇન કરી શકશે ઓટોફેબને કારણે વસ્તુઓની અદલબદલ કરવાની માંગમાં ઘટાડો થશે અને તેને કારણે ઉત્પાદકતાની ગુણવત્તા અને ટકાઉમાં સુધારો થશે આ રીતે ઉત્પાદક વસ્તુઓ અગાઉ કરતાં વધારે લાંબો સમય ટકશે ઓટોફેબને કારણે જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ ગુમાવશે કુદરતી રીતે કસબ ધરાવતા ગ્રામ્ય કારીગરોને વધુ ફાયદો થશે ઓટોફેબને કારણે ગ્રાહકોને તેમની નકામી વસ્તુઓ ફેંકવી નહીં પડે નવી વસ્તુઓ સાથે તે બદલાઈ જશે અને આ ઉપરાંત ઓટોફેબને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે આ મેસેજ ચરિતાર્થ કરતો આજે આપણે યુનિટ ભણીશું ઓટોફેબ ટેકનોલોજી ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ તમે કારના શોરૂમમાં છો એવું ધારી લો શો રૂમમાંની કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન હવે તમે કમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો એન્ડ મેજિક નેક્સ્ટ ડે યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન અને જાદુ પછીના અઠવાડિયે તમારી ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિ ડિલિવરી તમે મેળવો છો સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન મતલબ કે સ્વચાલિત રચના કે તે નામે એક ઝાણીતી પ્રક્રિયા હતી ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ્સ ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકની નો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રો ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ આ ઉદ્યોગો સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેશા અથવા તો રાડ પાવડર તેમજ અન્ય કાચા અથવા તો નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે નાવ ઇટ વીલ બી પોસિબલ ફોર હ્યુમન બિઈંગ્સ ટુ સ્ક્વાયર પાવડર્સ ટુ મેન્યુપ્યુલેટ ધ પ્રોપર્ટીસ ઓફ મેટર હવે મનુષ્ય માટે પદાર્થોના ગુણધર્મોનો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કવત મેળવવાનું શક્ય બનશે ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તક ઊભી કરી રહ્યું છે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વીલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર ગ્રાહકોને ડિઝાઇન કરવા વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા મતલબ કે તેમનો સહયોગ લેવા એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક છે નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇડ્સ મે બી સેડ વિથ ધ કસ્ટમર્સ હવે ઉત્પાદનની જવાબદારી અન્ય ભયસ્થાનો અને ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે ભાગીદારીતા કરી શકાશે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર કેવી રીતે એ પ્રભાવ પાડશે તેના અહીં મુદ્દાઓનું વર્ણન આપેલું છે જેમાં ફર્સ્ટ પોઈન્ટ છે એ આ મુજબ છે ફર્સ્ટ બેટર પ્રોડક્ટ ક્વોલિટી મતલબ કે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ ઝીણવતભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ ટેલિવિઝન્સ રેફ્રિજરેટર્સ એસેટેરા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ એક અસર એ થશે કે અગાઉના મોડલ્સ કરતાં હવેના કાર ટેલિવિઝન રેફ્રિજરેટર વગેરે લાંબો સમય ચાલશે ધેર ફોર ધેર વીલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની મતલબ કે વસ્તુઓને બદલવાની જરૂરિયાત છે એ ઘટી જશે સેકન્ડ પોઈન્ટ આપેલો છે મોર રિસાયકલિંગ મોર રિસાયકલિંગનો અર્થ એ છે કે વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજવસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું મતલબ કે રિસાયકલ કરવું ઇન્સ્ટેડ ઓફ બાયિંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર

મેળવશે ધેર વિલ બી રીસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પન્સેસન ટુ એન્વાયરમેન્ટ ફેંકી દેવાયેલા કે બિન ઉપયોગી સામાનનું પુનર્નવીનીકરણ મતલબ કે રિસાયકલિંગ થશે અને પર્યાવરણ માટે આ સૌથી મોટું વળતર હશે થર્ડ પોઈન્ટ આ મુજબ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર મતલબ કે કારીગરોનું ગામડાઓમાં પરત આવો ગામડાઓમાં પાછું ફરવું ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ યુથ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસપિયર જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલ જંગી કારખાનાઓ અદૃશ્ય થઈ જશે ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે ધેન ધ કસ્ટમર્સ મે બી સોવડ બેટર બાય એ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ અને એક સ્થાનિક ઉત્પાદિત મતલબ કે ચીજવસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે ફેક્ટરીઝ વિલ બીકમ ડીસેન્ટ્રલાઇઝડ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર મતલબ કે કસબ ધરાવતા ગ્રામ્ય કસબકારો મતલબ કે ગ્રામ્ય કારીગરો એ સફળતાપૂર્વક પરત ફરસે ફોર્થ પોઈન્ટ ચોથો પોઈન્ટ આ મુજબ છે ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ મતલબ કે નવી વૈદકિય સારવારો

એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન સમર્થિત સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકશે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઇફ સ્પાન વિલ કન્ટિન્યુ માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ વૃદ્ધોનું આરોગ્ય સુધરશે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે

જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે

કુડ બી મોલેક્યુલર રીએરેન્જ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટયુબના પરમાણુ માળખાની પુનઃ કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે हाईली इम्प्रूवड ऑटोफेप टेक्नोलॉजी पर हेप्स बी एबल टू मीट ऑल अवर मटि डिजायर्स ऊँचा दरे सुधारेल ऑटोफेब टेक्निकी अपनी तमाम भौतिक इच्छाओं की पूर्ति कर सकते ध फ्रीडम रिजल्टिंग फ्रॉम धीस अचीवमेंट वील ब्रिंग अबाउट अ गोल्डन एज ऑफ आर्ट म्यूजिक एंड साइंटिफिक डिस्कवरी આ સિદ્ધિથી પરિણમનારી મુક્તિ કલા સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણયુગ લાવશે ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ જીવનમાં એવું ઘણી જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી પરંતુ એને માટે કામ કરવા માથીને મળે છે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એઝ વી પ્રોસીડ ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતની સામે સૌથી મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે થેન્ક્સ ફોર લર્નિંગ ધીસ યુનિટ